नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनु स्वागत करूँ छूँ। मित्रों, आजना वीडियो में आपनु खूब खूब स्वागत। मित्रों, रोजनी जेम आजे पण जोईए आपने आजनू दैनिक राशिफळ। ते पहला जोईए आपने आजनू पंचांग, विक्रम संवत 2078, ईस्वी सन 2022, जेठ सुद सातम, तारीख 7/6/2022 ने मंगलवार। मित्रों, आजना जन्मेला बाळकोनी राशि रहेशे सिंह अने नक्षत्र छे पूर्व फाल्गुनी। तो मित्रों, आजना सूर्योदयनो समय छे सवारे 6:03 अने सूर्यास्तनो समय छे सांजे 7:15। શું તમે ડોક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના। તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર। શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે। લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે। શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે। તો ચલો ના, લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવી આપની પોતાની લાલ કિતાબ। નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિ વાળા માટે આજે દિવસની શરૂઆત થોડા ટેન્શનથી થતી દેખાય છે। ઘણી બધી તકલીફો આજે વિચારમાં આવી જાય કે ભાઈ આનું શું કરીશ, આનું શું કરીશ, થશે નહીં થશે, પણ ચિંતા નથી કરવાની। જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ તમને એક એક નાની નાની સમસ્યાઓનું સમાધાન મળશે અને સાંજ સુધીમાં ખરેખર દિવસ સારો સાબિત થઈ જશે। વૃષભ વૃષભ રાશિવાળા માટે આજે સંભાળીને ચાલવાનો દિવસ, નાણાકીય બાબતમાં કંઈક નાની મોટી ભૂલ થઈ શકે છે, તો આજે આ વ્યવહારમાં ચોકસાઈ રાખજો। લખીને આપવું, લખીને લેવું, આ એક નિયમ આજે બનાવીને ઘરેથી નીકળજો। અને આજે છે ને સરકારી કામોમાં કંઈક નાની મોટી તકલીફોનો સામનો આપણે કરવો પડે, તો આ બાબતને પણ ધ્યાનમાં ચોક્કસ રાખજો। મિથુન મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ખૂબ સારી ઉમંગથી ઉલ્લાસથી થાય, પણ મિત્રો અતિરેક નહીં કરતા, કારણ કે બપોર પછી ધીરે 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 આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે એવા સંજોગો એવા ગ્રહમાન બનતા દેખાય છે। તો સંભાળીને ચાલવું, પેલી કહેવત છે ને જોશમાં હોશ નહીં ખોવાના। કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે પણ આજે કંઈક આવું જ છે, બપોર સુધી ઘણી બધી દોડધામ કરવી પડે, કામો અટકતા દેખાય, ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચણો આવવાની શક્યતાઓ આપણે જોઈ શકીએ, પણ મિત્રો આ બધી વાતોનું નિરાકરણ બપોર પછીના સમયમાં આપણે લાવી શકીશું। ધીરે ધીરે આખા દિવસની સમસ્યાઓનો અંત આપણે સાંજ સુધીમાં કરી શકીશું, તો તમારે પણ આજે ધીરજ રાખીને આગળ ચાલવાનું છે। સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે પોતાના કામકાજ અંગે કંઈક નાની મોટી યાત્રા કરવી પડે। મિત્રો, જે લોકો વિદેશની સાથે જોડાયેલા છે કામકાજમાં, એ લોકોએ કદાચ તાત્કાલિકપણે વિદેશ જવું પડે, જઈ આવજો। નાનું મોટું કામ નહીં હોય, પણ એ કંઈક મહત્ત્વનું કામ હશે જેના કારણે તમારે ત્યાં જવું પડે। આજે જે કોઈ બી યાત્રા કરો ને, નાની કે મોટી, એમાં ધ્યાન રાખજો। એમાં થોડી તકલીફ આવતી દેખાય છે, તો ધ્યાન રાખીને આગળ ચાલશો તો તકલીફ નહીં આવે। કન્યા કન્યા રાશિવાળા માટે પણ આજના દિવસની શરૂઆત થોડીક આળસ સાથે થતી દેખાય છે, તકલીફ સાથે દેખાય છે, કંઈક જીવનમાં એવો સંજોગ આવે જેના કારણે આપણે એકદમ જ સુસ્ત થઈ જઈએ, પણ આજે આ બધી વસ્તુઓનો ત્યાગ કરવાનો છે, થોડીક આળસ ખંખેરીને આગળ ચાલવાનું છે, કારણ કે આજની કરેલી આળસ કંઈક નુકસાનમાં મોટું નુકસાન આપણને કરી શકે, તો આ બાબતનું ધ્યાન રાખી અને આળસ ખંખેરીને દિવસની શરૂઆત કરી લેજો અને ચોક્કસ તમને આળસ ખંખેરશો તો સારા ફાયદાઓ મળશે। તુલા તુલા રાશિવાળા માટે પણ આજે મહત્ત્વના કાર્યોમાં કંઈક નાની મોટી રોકાવટો આવતી દેખાય છે, પણ મિત્રો ડરવાની જરૂર નથી, ક્યાંક કંઈક કોઈક એવો વ્યક્તિ મળે જે આપણા દરેક કામને સરળ કરી આપે, એ પછી કોઈ એજન્ટ હોય, કોઈ દોસ્તાર હોય, કોઈ સગા હોય, કોઈ આપણો નજીકનો મિત્ર હોય, ગમે તે હશે, પણ કંઈક એવું થાય જેનાથી આપનું કામ સરળ થઈ જાય, તો આ બાબતો આજે ધ્યાનમાં રાખીને પોતાના મહત્ત્વના કામોમાં આગળ વધવું। વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા માટે આજે
પોતાના હરીફોથી સંભાળીને ચાલવાનું છે. આજે તમારા હરીફો તમને હંફાવે, કંઈક નાની મોટી અડચણ ઊભી કરે, તમારા કામમાં રોકાવટ કરવાની કોશિશ કરે, આ બધું જ આજે આપણા જીવનમાં આવી શકે છે. પણ આપણી તૈયારી એવી હશે કે ભાઈ આપણો હરીફ આપણી સાથે ઊભો રહે તોય આપણને કોઈ તકલીફ ન પડે. તો આ બધી નાની નાની બાબતોને જીવનમાં જોડીએ ને આપણે ઘણી સારી સફળતાઓ મેળવીને આપણા જીવનને આગળ વધારી શકીએ છીએ. ધનરાશિ, ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત આનંદ ઉલ્લાસથી થાય. કંઈક યાત્રા કરવાનું મન થાય, કોઈ ધાર્મિક યાત્રા કરવાનું મન થાય, કંઈક વિદેશ પ્રવાસ ગોઠવવાની વિચારણાઓ તમે આજે કરી શકો છો. બધું જ કરજો, બપોર પછી થોડુંક સજાગ થવાની જરૂરિયાત ચોક્કસ દેખાઈ રહેલી છે. કારણ કે બપોર પછી અચાનક કંઈક એવા સમાચાર આવે જેના માટે તાત્કાલિકપણે તમારે કંઈક એવા કાર્યો કરવા પડે જેમાં આ બધા આયોજનોને આપણે સાઇટ કરવા પડે. તો મિત્રો, તૈયારી સાથે ચાલજો. બપોર પછીનો સમય અચાનક કંઈક સમાચાર મળવાનો છે તો એની તૈયારી રૂપે આપણે તૈયાર રહેવાનું છે. મકર, મકર રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સારી. કોઈક એક કામ એવું આવશે જે તમને ટેન્શનમાં મૂકશે. નાના મોટા કામો ધીરે ધીરે આગળ વધતા જશે અને એક કામ કંઈક રૂકાવટ સાથે એની જગ્યા પર થંભી જશે અને આગળ વધારવાનો પ્રયત્ન આજે આપણે નથી કરવાનો. બાકીના કામોને પૂર્ણ કરીશું. ચોક્કસપણે આપણે આ કાર્ય આગળના સમયમાં કોઈ પણ હિસાબે પૂર્ણ કરી શકીશું. કુંભ રાશિ, કુંભ રાશિવાળા માટે આજે પોતાના કાર્યનો ભાર તો ખરો જ, પણ કંઈક બીજાના કાર્યનો ભાર પણ આપણી પર આવતો દેખાય છે. તો મિત્રો, આજે વ્યસ્તતા થોડી વધી શકે છે, થોડીક બેચેની આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. ધીરજ રાખજો, શાંતિ રાખજો. ધીરેથી વિચારીને કરેલું કામ આપણે ચોક્કસપણે સારા નિર્ણય લેતા અટકાવતું નથી અને એક ચોક્કસ મુકામ પર આપણે પહોંચી શકીએ છીએ. મીન રાશિ, મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. કુટુંબ સાથે, સહકાર્યકરો સાથે, આપણા ઉપલા અધિકારીઓ સાથે બેસીને એક સારું વાતાવરણ આપણે માણી શકીશું અને દરેકના વ્યવહારમાં કંઈક મિત્રતા સમાયેલી હશે ને તમને મદદ કરવાની ભાવનાઓથી આજે તમને દરેક વ્યક્તિ મળવા આવવાનો છે એ ચોક્કસ ધ્યાનમાં રાખજો અને જ્યાં જ્યાં જેની જરૂર છે એવો સાથ સહકાર મેળવી લેજો. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત જો હોય ને તો તમે કરેલી ભૂલમાંથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. ચોક્કસ આપની ભૂલને ક્યારેય સંતાડવી નહીં અને સુધારવાની દાનત હંમેશા રાખશો તો જીવનમાં ખરેખર સારી સફળતાઓ મેળવી શકશો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત શિયાળાની મોસમમાં અને ઘણા લોકોને શરીરમાં પાણીની કમીને કારણે હોઠ ફાટી જાય છે. એવા લોકોએ રાત્રે સૂતી વખતે બે ટીપા કોપરેલ પોતાની નાભીમાં મૂકવું જોઈએ. આ જો તમે રેગ્યુલર કરો છો થોડો સમય તો તમારા જે હોઠ ફાટી જાય એ બંધ થઈ જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, એક લાલ કલરનો રૂમાલ સાથે રાખીને નીકળશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે, સબસ્ક્રાઈબ કરે. હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.